નમસ્કાર દર્શક મિત્રો, ક્રાઇમ 7 ન્યૂઝમાં તમારું સ્વાગત છે. એક નજર કરીએ આજના સમાચાર પર. ગઈકાલે વિદ્યાર્થી હિતના પ્રશ્નોની ઉકેલવાની માંગણી સાથે કુલપતિને આવેદનપત્ર આપવા માટે આવેલા NSUIના કાર્યકરોએ કુલપતિની ડિગ્રી કેવી ગોળ ગોળ સહિતના સૂત્રોચ્ચાર કરીને સેનેટ હોલના દરવાજાની તોડફોડ કરી હતી અને હોબાળો મચાવ્યો હતો. બનાવને પગલે યુનિવર્સિટીમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જો કે વિદ્યાર્થીઓએ રાજકીય પાર્ટી અંગે સૂત્રોચ્ચાર કરતા આચાર સંહિતાનો ભંગ થયાની ફરિયાદ કરવામાં આવી છે. યુનિવર્સિટીમાં બુધવારે સેનેટની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી. દરમિયાનમાં NSUIના પ્રમુખ મનીષ દેસાઈની આગેવાનીમાં વિદ્યાર્થીઓ શોપિંગ સેન્ટરમાં ધમધમતી કોલેજો બંધ કરાવી બોગસ સ્ટડી સામે પોલીસ ફરિયાદ કરવી, દર વર્ષે રિએસમેન્ટનો લાભ આપવો સહિતની માંગ સાથે આવેદનપત્ર આપવા માટે યુનિવર્સિટીના વહીવટી ભવન પર આવી પહોંચ્યા હતા. કુલપતિને આવેદન આપવા વિદ્યાર્થીઓએ સીધા સેનેટ હોલની પાસે આવી સૂત્રોચ્ચાર કરી દરવાજો ખોલવા હોબાળો મચાવ્યો હતો. કુલપતિને આવેદનપત્ર આપવા ગયેલા NSUI દ્વારા સેનેટ હોલના દરવાજાને તોડી નાખવામાં આવ્યો હતો, તેમજ કોઈ એક પક્ષ અંગે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. હાલ આચાર સંહિતા લાગુ હોવાથી NSUI દ્વારા રાજકીય પાર્ટી અંગે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ અંગે સેનેટ સભ્યો દ્વારા NSUI વિરુદ્ધ આચાર સંહિતાનો ભંગ કર્યાની ફરિયાદ ચૂંટણી પંચને લેખિતમાં કરાઈ છે. સેનેટ સભા દરમિયાન તોડફોડ થઈ અને હોબાળો થયો હતો, એમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કોણે ફરિયાદ દાખલ કરાવી છે અને શું છે? ગઈકાલે વીર નર્મદ યુનિવર્સિટીમાં સેનેટ સભા ચાલુ થઈ દરમિયાન NSUIના કાર્યકરો પ્રમુખ તથા બીજા કાર્યકરો ભેગા મળી અને ચાલુ સભા દરમિયાન સૂત્રોચ્ચાર કરી અને તોડફોડ કરેલો હોય એમાં બધી ઉમરા પોલીસ સ્ટેશનમાં અને વીર નર્મદ યુનિવર્સિટી તરફથી ફરિયાદ આપવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ, ક્રાઇમ 7 ન્યૂઝ, સુરત.